Hello વિદ્યાર્થી મિત્રો નમસ્તે ગુરુ અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું પાઠ 6 ની અંદર પેજ નંબર 42 ખોલો ત્યાંથી આપણે સમજવાનો બાકી છે બરાબર છે અને પાઠને વાંચજો જેથી કરીને તમને પ્રશ્ન જવાબ આવડે અને તમે જે ખરા ખોટા જોડકા બધું કરી શકો કારણ કે સ્વાત મે લીધી છે કે નથી લીધી મને પણ ખ્યાલ પણ નથી અથવા તો લેવી ન હોય તો નોટમાં પણ તમે લખી શકો છો કારણ કે આપણે જરા થોડું ભણવામાં ટફ છે તો તમે જરા વિચારી અને પાઠ વાંચતા રહેજો અને જેથી કરીને તમને ખરા મોટા ખાલી જગ્યાનો માર્ક્સ મળી શકે આપણે મોટા ભાગનો ખોરાક વિવિધ વસ્તુઓનો બનેલો છે કઈ વસ્તુ કઈ જગ્યાએ સરળતાથી ઉગી શકે છે તેના આધારે અલગ વસ્તુઓ વિવિધ વિસ્તારમાં લખાઈ છે અત્યારે લખેલી છે આપણે અહીંયા અને વિવિધ વિસ્તારમાં જુદી જુદી ખવાય છે બરાબર છે જો વસ્તુ ખોરાક છે તો અનેક વસ્તુઓનો બને છે મકાઈનો ઘઉંનો પછી ચોખા એવી રીતે આપણે જોઈએ છીએ ઘઉંની રોટલી બનાવીએ છીએ પછી દાળ બનાવીએ છીએ ભાત બનાવીએ છીએ અનાજના નામ જોવો પછી કઠોળ જોવો તો કઠોળના નામ પણ તમને આવડતા હોવા જોઈએ અનાજમાં શું લખીશું ઘઉં ચોખા બાજરી એવું બધું અનાજ ગણાશે મકાઈ જ્યારે કઠોળની અંદર મગ ચણા વાલ વટાણા જેવી વસ્તુઓ કઠોળ ગણાશે તો એવી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર ન હોય તો પૂછીને કરવાનું ખોટું નહીં કરવાનું બરાબર અગાઉ જણાવેલી વાનગીઓ વધારે ક્યાં જમવામાં આવે છે તે જુઓ જો ભાત છે તો એ વધારે ક્યાં ખવાય તો જો મેં અહીંયા જો તમારી સ્વાની અંદર આ પેજ છે ને આ બે પ્રશ્ન ઉપર આવું છું બરાબર છે આવો મોઢે બોલીશ તમારે તમારી જાતે કરવાનું છે વડીલોની મદદથી અથવા તો તમારે વિચારીને કરવાનું છે જો અગાઉ જણાવેલી વાનગીઓ વધારે ક્યાં જમવામાં આવે છે એ લખો તો જો અહીંયા તમને બે લીટી એક છે માં વચ્ચે પાર્ટ પાડી નાખો બે અહીંયા લખો બે અહીંયા લખો બે ન સમાય એટલે બે નીચે લખાશે ભાત તમિલનાડુ અને કેરળમાં વધારે ખવાય છે પછી ઘઉં ક્યાં ખવાય છે તો કે પંજાબમાં અને ગુજરાત ગુજરાત એટલે આપણું રાજકોટ શહેર આપણે જ્યાં રહીએ છીએ તે પણ આવી જાય ગુજરાતની અંદર બરાબર ગુજરાતની અંદર બધા શહેરો આવી જાય ગુજરાતનો નકશો જો તો ખ્યાલ આવે અને પંજાબમાં વધારે ઘઉં ઉત્પન્ન થાય છે ત્યાં વધારે મને ઉગે છે ઘઉં અહીંયાના લોકો પણ ઘઉંની રોટલી વધારે ખાય છે પછી છે મકાઈ બી ત્રીજું લખાયું છે મકાઈ રાજસ્થાનમાં અને પંજાબમાં તે પણ વધારે ખવાય છે પછી ચણા મધ્યપ્રદેશ અને ગુજરાત તે આ ત્રણ આ બબે નામ લખાયા છે એ જગ્યાએ વધારે ઉગી નીકળે છે ઉગ વધારે ઉગવાથી ત્યાંના લોકો એ જ વધારે ખાય છે જેથી કરીને આપણને સરળતાથી વસ્તુ મળી રહે પછી જુઓ અહીં પછી જો આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ બરાબર એક જ વસ્તુ હોય એમાંથી અલગ અલગ પ્રકારની વાનગી બનાવીએ છીએ જો ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તેવી બધી વસ્તુઓના નામ લખો તો જો તમે કાઉસમાં એક ખાનામાં ઘઉં પડેલું એવું છે અને એકમાં ચોખા એવું છે એક એક નામ આપ્યા છે ઘઉંમાંથી શું બને રોટલી પછી બીજું શું બને તો કે છે લાડવા હમણાં જ આપણે તહેવાર ગયો ને ભાદરવા મહિનાનો ગણેશ ચતુર્થીનો બરાબર ત્યારે આપણે મમ્મીએ લાડવા બનાવ્યા હતા ને તો પછી તો એમાંથી લઈને આવે ઘઉં બને પછી શું બને પૂરી ગરમા ગરમ સરસ મજાની પૂરી છોકરાઓને ખાવે પછી ઘઉંમાંથી શું બને ભાખરી બને પછી ઘઉંમાંથી શું બને શીરો બને અને બીજું બને પરોઠા તો આ બધાએ જે વાનગી બની એ કેમાંથી બની કે ઘઉંમાંથી હવે જો ચોખામાંથી શું શું બને એ લખવાનું છે તમે શું ખાવા જમવા માટે જમી લેતા હોય ખાવા ખાતર જમી લેતા હોય પણ તમને ખબર ન હોય કે આ વસ્તુ શેમાંથી બની છે આ બધી ખબર કોને હોય રસોડાની મમ્મીને તો હંમેશા મમ્મીની સાથે રહેવાનું મમ્મીને પૂછવાનું અને આપણે વિચારવાનું બધું જ પૂછી પૂછી નહીં થોડુંક આપણું પણ મગજ લડાવવાનું બરાબર ચોખા તો ચોખામાંથી શું શું વાનગી બને તો જો તમે ઢોસા ખાવા જાઓ છો ખાવ છો ને પેપર ઢોસા અને મસાલા ઢોસા તો આપણે ચોખામાંથી બને ઢોસા પછી બને ઇડલી ઇડલી સંભાર ખાવ છો ને પછી બને ઉત્તપમ આ પણ ચોખાનું એક મોટું પળ છે ઇડલી જેમ ફૂલે છે એટલે ચોખાને પુડલાની જેમ બનાવે છે એ ઉત્તપમ પછી ચોખામાંથી શું બનાવે છે ખીર અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો બધાની ઘરે ખીર ને દૂધપાક બને છે ને તો તમે દૂધપાક પણ લખી શકો જેની અંદર ભાતનો ઉપયોગ થતો હોય બરાબર પછી છે ચોખા તો ચોખામાંથી શું બને તો જો ઉનાળાની શિયાળાની શરૂઆતમાં ઉનાળાની શરૂઆતમાં શિયાળાની અંદર મમ્મી પાપડ બનાવે છે ઘઉં ચોખાના ખાલી ચોખાના તો આપણે ખાઈએ છીએ ને અથવા તો ભાગમાં પણ લઈ આવીએ છીએ પછી ચોખામાંથી શું બને પુલાવ પુલાવ એટલે શું
કે ચોખા હોય એટલે માંથી આપણે એમાં બધા શાકભાજીના કે વઘારીને બનાવેલા હોય એને ઉલાવવું આ કે કઈ આ પેજ નંબર 42 ની વાત તમે કેટલી વસ્તુ લખી શકો છો અને તમને ખબર હોવી જોઈએ ચોખામાંથી શું શું બને હવે ચોપડીમાં ધ્યાન આપો આ જ રીતે વિવિધ કઠોળ શાકભાજી ફળ માંસ વગેરે જુદી જુદી વસ્તુઓ જમવામાં લેવાય છે લોકોને પસંદ અને નાપસંદ અલગ હોય છે ચાલો આપણે આ તે વિશે વાત કરીએ બધાને અલગ અલગ પસંદ હોય છે જોયું ને આગળ કે મેં ખીરને પૂરી ભાવતા નહોતા બરાબર ને આપણે આગળ જોયું ને પાઠની અંદર તો ઘણાને ન પણ ભાવતા હોય ઘણાની બધાની ખોરાકની અને ભાવવાની વસ્તુ જુદી જુદી હોય છે વિચારોને લખો તમને જમવામાં પસંદ હોય અને નાપસંદ હોય તેવી ત્રણ ત્રણ વાનગીના નામ લખવાના છે જો તમને જે વસ્તુ વધારે ભાવતી હોય એ વાનગી કીધી છે એટલે ગળી વસ્તુ થશે એટલે તમે ત્રણ ઉપર લખી નાખો તેમાં લાડુ જલેબી ભજીયા ગમે તે તમે લખી શકશો પછી નાપસંદ હોય તમને શું નથી ગમતું ખાવ કે મમ્મી ખીચડી બનાવીને ખાવી ન ગમે તમને કેવું ભાવે જોટા કે ગાને મસાલે વાળું બરાબર ને પછી રોટલો ખાવો ન ગમે પછી રીંગણાનું શાક ન ભાવે એવી રીતે કડવા શાક ન ભાવે તમે કઈ પણ લખી શકો છો પછી જે વિચારો અને કહો તમારા મિત્રોની પસંદ સરખી છે ના તમારા કુટુંબના સભ્યોની પસંદગી સરખી છે તો કે છે ના તમારા કુટુંબના કયા શબ્દોની પસંદ જુદી છે તો આ બધું તમારે નોટમાં લખવાનું છે ચાલો લોકોને શું શું ખાવું ગમે તેના વિશે જાણીએ જો અહીંયા ત્રણ બાળકો આપ્યા છે અને બાળકોનો આપણે ફકરો વાંચીએ હું વલસાડમાં રહું છું મને અને મારી માતાને ઉંબાડિયું ખાવું ગમે છે જ્યારે અમે ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય છે ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયું ખાઈએ છીએ ઘણીવાર ઉંબાડિયું એક આગના ભઠ્ઠામાં શેકીને બનાવેલી વસ્તુ કહી શકાય બરાબર એટલે જ્યાં જેવો દેશ છે જેવું શહેર છે એ પ્રમાણે આ ખોરાક ખવાય છે પછી જુઓ જૂની શું કહે છે આ છોકરીનું નામ જૂની છે ઓનું નામ હતું હેન્સી હું કાશ્મીરમાં રહું છું મને રાઈના તેલમાં બનાવેલી માછલી પસંદ છે એકવાર હું ગોવા ગઈ હતી અમે ત્યાં માછલી ખાધી પરંતુ તેનો સ્વાદ જુદો હતો મારી માતાએ કહ્યું આ દરિયાની માછલી નાળિયેરના તેલમાં બનાવી છે એટલે જુદી લાગે છે જો વઘાર માટેના તેલ પણ દેશ પ્રમાણે પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય છે જો કાશ્મીરમાં રહે તો ત્યાં ઠંડી વધારે પડતી એ લોકો ગરમ પ્રકૃતિની વસ્તુ બધી ખાય રાઈનું તેલ ગરમ હોય એટલે રાઈના તેલમાં બનાવી ખાય જ્યારે આપણે દરિયા કિનારે જાય તો ત્યાં નારિયેળીનો વધારે ઉપયોગ થતો તો ત્યાં નારિયેળનું બનાવેલું તેલ અને એમાંથી વઘાર કરેલી વસ્તુઓ ખાવા મળે છે પછી જો થોમસ શું કહે છે હું કેરલામાં રહું છું મને બે વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે બંને મારા આંગણામાં થાય છે એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે બાફેલા સાબુદાણા નારિયેળમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ મજા આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે જો હવે બધાની ખાવાની રીત છે હવે આપણને સાબુદાણા બાફેલા સાબુદાણા નારિયેળમાંથી બનાવેલી કઢી આપે તો આપણને ભાવે નહીં પણ તેના પ્રદેશમાં જઈએ તો ત્યાંના લોકો બધું આવું જ ખાય છે બરાબર હવે આવી રીતે દરેકની ખોરાકમાં વિવિધતા હોય છે અને દરેક કુટુંબની અંદર જુદી જુદી વસ્તુઓ બનતી હોય છે પણ આપણને જે ભાવતી વસ્તુ હોય એ આપણે ખાય કારણ કે આપણા શહેરમાં એ મળવું અનુકૂળ હોય આપણે શું જમીશું તે નક્કી કરતા કારણ તેના ઉપર રાઈટ કરો અને યાદી ઉપર સરળતાથી મળી રહે છે એવું જમીશું સાચું કરો એમાં આપણે શું ખરીદી શકીએ સાચું વાર તે વાર પસંદ નાપસંદ અને તેમાંથી મળતું પોષણ જો આ પાંચ આપ્યા છે વિચારવાના પોઈન્ટ કે સરળતાથી શું મળે તમે ખાવ પછી આપણને શું ખરીદી શકીએ જો બધાની ખરીદી કરવાની શક્તિ સરખી ન હોય ઘણા લોકોના ઘરે કાજુ બદામ હોય તો આપણી ઘરે ન પણ હોય અથવા તો કોઈને ન પણ મળતા હોય પછી વાર તહેવાર બધાએ કંઈક ને કંઈક વાનગી બનાવે તો આપણી ઘરે શું બને છે પછી પસંદ નાપસંદ કોઈને શું ગમે છે ઘરના સભ્યોમાં કોને શું નથી ગમતું અને તેમાંથી મળતું પોષણ આ વસ્તુ ખાવાથી આ પોષણ મળે બરાબર યાદ કરો અને લખો કેટલીક વસ્તુઓના નામ આપેલા છે જે ખાઈ શકાય તેની સામે રાઈટ કરો જે વિશે તમે ચોક્કસ ના હોય તો તેમાં તમારા શિક્ષકને પૂછો બરાબર જો અહીંયા તમને બધા નામ આપ્યા છે જે તમે ખાતા હોય જે તમે ખાઈ શકતા હોય એની સામે રાઈટ તમારે તમારી જાતે કરવાનું છે અને ના ખાઈ શકતા હોય એમાં જો કેળના ફૂલો ન ખાઈ શકાય તો કંઈ નથી કરવાનું મરઘીના ઈંડામાં પણ કંઈ નથી કરવાનું ફ્લાવરમાં તો રાઈટ કરવાનું છે આપણે ફ્લાવરનું શાક બનાવીએ છીએ પછી અળવીના પાન છે
तो ते पण आपले करिए छे एमा पण साचो करवानो छे પછી માછલી પછી કમળનો પ્રકાર ન ખાઈ રોળી ખાઈ કે જે ખાઈ શકે છે તેમાં તમારી રીતે રાઈટ કરવાનું છે હવે એવી વસ્તુના નામ લખો જે ક્યારે ખાધી ન હોય અને તમને ખાવાની ઈચ્છા પણ હોય તો ચાલો કોઈ અમુક એવી મીઠાઈ હોય જો તે આપણે ન ખાધી હોય દૂધની ડેરીએ તમે જાઓ તો એમાં કેટલી બધી લિસ્ટ લખો છે કોણ ને તો એમાં આપણે શ્રીખંડ ને દૂધપાક ને એવું ખાધું હોય ખીર ને એવું બરાબર આઈસ્ક્રીમ ને એવું પણ રસમલાઈ ચમચમ કાજુ કતરી આવા નામ તો આપણે સાંભળ્યા હોય ઘણીવાર ખાધા ન હોય તો એવી વસ્તુઓ તમે આ ખાનામાં લખી શકો છો ખાંડવી છે હલવો છે પછી છે રસગુલ્લા પછી કાજુ કતરી દાળ પકવાન તમે ઘણું બધું લખી શકો છો કે જે તમે ખાધું ન હોય પણ ખાવાની ઈચ્છા રાખતા હોય એમાં રીંગણાનો ઓળો લખશો ને કે નહીં લખો નહીં જ લખો કારણ કે એ તમને ખૂબ જો ગમે મમ્મી બનાવે પણ આપણને ખાવો ગમતો નથી શું કામ કારણ કે તમને રીંગણાનો છે એટલે તમને ભાવતો નથી હવે અહીંયા આપણે પાઠ છ પૂરો થાય છે છતાં પણ બે પ્રશ્ન જવાબ વધારાના જોઈ લઈએ જે સ્વાધ્યાય પોથીને અનુરૂપ છે આપણે ખોરાક શા માટે લેવો જોઈએ શરીરને કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ મળે તે માટે શરીરને કાર્ય કરીએ કે ઘસારો લાગે એ ઘસારો પૂરો કરવા માટે પછી શરીરના વિકાસ માટે શરીરની વૃદ્ધિ થાય તે માટે રોગ સામે રક્ષણ મેળવી તંદુરસ્ત રહે શરીર તે માટે અને શરીર આપણે ખોરાક ખાઈએ તો તાજગી અનુભવે તે માટે એ માટે ખોરાક લેવો જોઈએ હવે આ બીજો પ્રશ્ન છે ખોરાક લેવાના ફાયદા જણાવો તો ખોરાક લેવાથી શું ફાયદો થાય તો કે શરીરને કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ મળે શરીરનો વિકાસ અને વૃદ્ધિ થાય શરીરને રોગ સામે રક્ષણ મળે આપણને કોઈ રોગ આવતો હોય તો ન આવે જો આપણે ઘણી વાર કહે છે કે ખાટા ફળ ખાવા જોઈએ સૂર્યપ્રકાશનો તડકામાં થોડું સવારમાં કુમળો તડકો લેવો જોઈએ તો આ બધું શરીર માટે ખૂબ જરૂરી છે શરીરની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખોરાક લેવો જોઈએ હવે એ પ્રશ્ન તમે તમારી નોટબુકમાં લખજો અને પાકા કરજો અને આ સાથે જ આપણે છઠ્ઠો પાઠ આપણો પૂરો થાય છે અસ્તુ